હવે આપણે જેમને સાંભળવાના છે તેઓ પત્રકારત્વ અને લેખન ક્ષેત્રે છે ગીતા માણેક કે જેઓ અંગ્રેજી હિન્દી ગુજરાતી અને મરાઠી ભાષામાં વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રે નવા નવા શિખરો સર કરતા રહ્યા છે સરદાર ધ ગેમ ચેન્જર અહીં જે લખ્યું છે એમની ઉપર સાચે જ આખી ગેમ બદલી નાખી અહીં ઘણા નવયુવાનો બેઠા છે સરદાર ને વાંચ્યા હો અને સરદાર દિલ્હીના રસ્તાઓ ઉપર સરદાર જઈ રહ્યા છે અને વીપી મેનન એક ગાડીને ઊભી રાખે છે અને સરદાર એ બીજી ગાડીમાં બેસે છે અને ત્યાંથી જે દેશ આંતરવિગ્રહમાં ધકેલાઈ રહ્યો હતો એ દેશ પાછો એક સૂત્રતામાં પરોવાય છે એ ફક્ત ને ફક્ત સરદારને કારણે જ થઈ શક્યું છે એમ કહું તો ખોટું નથી એવા સરદાર ધ ગેમ ચેન્જર જેમનું પુસ્તક આપણી સમક્ષ આપણને સૌને આપ્યું છે એવા ગીતા માણેક એવો મૃગજળ તમારા વિના વંશ વૃક્ષ જેવી અનેક નવલકથાઓ એમણે ગુજરાતી ભાષાને આપી છે એમનું મનોજ શાહ દ્વારા દિગ્દર્શિત નાટક કાગડો એ ખૂબ જ લોકપ્રિય છે ડોક્ટર આનંદીબાઈ નાટક ખૂબ જાણીતું છે અને ખૂબ જ એના અનેક શો મુંબઈ અને દેશ વિદેશમાં થયા છે સાત તરી એકવીસ નાટકમાં ઇન્ડો મોનોલોગ એમણે લખ્યું છે ફિલ્મ માટે તેઓ હાલમાં વાર્તા સંવાદ લખી રહ્યા છે એમની ઝીરો લાઈન સંદેશમાં આવતી કોલમથી આપણે સૌ પરિચિત છીએ તો એવા ગીતા માણેકને સરદાર ધ ગેમ ચેન્જર વિશે આપણે માણીશું પૂજ્ય બાપુ અને સૌ સરદાર પ્રેમીઓ હું મારા કોઈ પણ વક્તવ્યની શરૂઆત ગુરુવંદનાથી કરું છું બાપુ આજ્ઞા આપો તો આપ સૌ જોડાવ ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર સાક્ષાત પર બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે ન બાપુ માટે જયભાઈ એને બધાએ શબ્દ વાપર્યો પ્રિય પ્રિય તો એ સર્વના છે પણ હું એમને પૂજ્ય જ કહીશ કારણ કે મારો પ્રયાસ સંતોના પ્રિય થવાનો છે અને એમને પૂજ્ય જ માનવાનો છે હવે મારે જે વાત કરવી છે સરદારની વાત કરવી છે સરદાર ધ ગેમ ચેન્જર મે મહિના મે ઓગણીસો સુડતાળીસનો એક દિવસ હતો માઉન્ટ બેટન ચર્ચિલને મળવા ગયા એ વખતના બ્રિટનના વડાપ્રધાન એટલીના કહેવાથી માઉન્ટ બેટન મૂંઝવણમાં હતા કે ચર્ચિલ સાથે વાતની શરૂઆત કઈ રીતે કરવી કારણ કે એ વખતે ચર્ચિલ હારી ચૂક્યા હતા પણ અપર હાઉસમાં હજી એમના પક્ષની બહુમતી હતી એટલે કોઈ પણ નિર્ણય લેવાના હોય તો એમની સંમતિ જરૂરી હોય અને એ કાર્ય ફક્ત માઉન્ટબેટન કરી શકશે એવું એટલીને લાગ્યું એટલે એમણે માઉન્ટ બેટનને મોકલ્યા હતા માઉન્ટ બેટન એમને જ્યારે જઈને મળ્યા ત્યારે ચર્ચિલે સામેથી જ વાત કરી અને કહ્યું કે પહેલાં પશુ જેવા ધર્માંધ લોકોના દેશમાં તમે મજામાં તો છો ને માઉન્ટ બેટને ફક્ત સ્મિત આપ્યું અને પછી કહ્યું કે હવે ભારતને આપણે જે પહેલાં જે તારીખ નક્કી થઈ હતી એને પ્રિપોન કરી છે આપણે પહેલાં આઝાદી આપવાનો નિર્ણય લીધો છે એટલે ચર્ચિલે કહ્યું કે ભારતને ભારત પાકિસ્તાન એ હિન્દુસ્તાન પ્રયોગ વધારે પસંદ કરતા હિન્દુસ્તાન પાકિસ્તાન અને પ્રિન્સિસ્તાનમાં વેચી દો હવે આ પ્રિન્સિસ્તાન એટલે કોઈ એક પ્રદેશ નહીં એ વખતે બ્રિટિશ રાજ એટલે અત્યારે જે ભારત છે અત્યારે જે રાષ્ટ્ર છે એનો બાવન ટકા હિસ્સો બ્રિટિશ રાજ હેઠળ હતો અને ઉડતાળીસ ટકા એટલે લગભગ અડધો અડધ હિસ્સો રજવાડાઓ હતા પ્રિન્સિસ હતા એટલે એમણે કહ્યું એક ષડયંત્ર રચ્યું કે આ જે ઉડતાળીસ ટકા ભારત છે એ પ્રિન્સીસ્તાન એને ટુકડા ટુકડામાં વહેંચી દો ત્યારે કદાચ ચર્ચિલને ખ્યાલ નહીં હોય કે ભારતમાં એક સરદાર વલ્લભભાઈ પટેલ છે જ્યારે આ સરદાર ધ ગેમ અને એ જે ગેમ એમણે ચેન્જ કરી સરદારે એટલે સરદાર ધ ગેમ ચેન્જર અને સરદારે એ ગેમ ચેન્જ કરી અને ભારત ટુકડા ટુકડામાં એટલે કે સાડા પાંચસોથી પણ વધારે રાજ્યોમાં વહેંચાઈ જવાને બદલે આજે એક રાષ્ટ્ર છે અને એ રાષ્ટ્રમાં આપણે બધા આઝાદીથી મુક્તપણે શ્વાસ લઈ રહ્યા છીએ હું ઇતિહાસકાર નથી હું લેખક છું હું કોઈ પક્ષ સાથે રાજકારણ સાથે મારે કોઈ સંબંધ નથી મેં કહ્યું એમ હું લેખક છું અને જ્યારે એકચ્યુલી આખી વાતની શરૂઆત એવી રીતે થઈ કે ખૂબ જ જાણીતા અભિનેતા જે અત્યારે અહીં હાજર છે મનોજભાઈ જોશી એ મારા ખૂબ અંગત મિત્ર એમણે મેં લખેલું નાટક કર્યું ને પછી એમણે મને કહ્યું કે ચાણક્ય તો મારી ઓળખ થઈ ગઈ છે હવે મારે એક કક્ષાનું એક નાટક કરવું છે મારા મનમાં સરદાર પર નાટક કરવાનો વિચાર છે મેં કીધું બહુ સુંદર આઈડિયા છે મને કે તું એના પર લખ મારો કોઈ અભ્યાસ નહીં સરદાર પર એ વખતે પણ એનો મારામાં વિશ્વાસ શ્રદ્ધાને મેં કીધું ચાલો કરીએ અને મેં સંશોધન શરૂ કર્યું અને સંશોધન શરૂ કર્યું ત્યારે મને એમ થયું કે એમની જીવનકથાના તો ઘણા બધા પુસ્તકો છે ને બધું વાંચતા વાંચતા આપણને વિચારો આવે એમાં એક વિચાર મને આવ્યો કે સરદારનું સૌથી વિરાટ કાર્ય જો આપણે ખૂબ બધા કાર્યો કર્યા છે એની તો ના જ નહીં પણ વિલીનીકરણ વિલીનીકરણની વાત આપણે જાણવી જોઈએ જો આપણે સરદાર પર નાટક કરવાનું હોય સાહેબ હું ચાર ભાષા જાણું છું ગુજરાતી હિન્દી મરાઠી ને ઇંગ્લિશ મેં વિલીનીકરણ પર પુસ્તક શોધવાનું શરૂ કર્યું મને પુસ્તક ના મળ્યું કે જેમાં આખી વિલીનીકરણની વાત લોકોને સમજાય એક વીપી મેનનનું પુસ્તક છે પણ એ બહુ જ એકેડેમિક પુસ્તક છે જે સર્વસામાન્ય માણસને કદાચ સમજવામાં બહુ મુશ્કેલી પડે કારણ કે એમાં ઘણી બધી ટેકનિકલ બાબતો પણ છે અને એટલે મેં આ વિલીનીકરણ વિશે વધુ જાણવાની કોશિશ કરી અને ત્યાં સુધીમાં જ્યારે લોકો સાથે વાત કરતી ને હું પૂછતી કે તમને વિલીનીકરણ વિશે શું ખ્યાલ છે તો સામાન્યપણે કે સરદાર ન હોત તો જુનાગઢ જવા માટે કે હૈદરાબાદ જવા માટે આપણે વિઝા લેવો પડત આનાથી આગળ વિદ્વાન લોકોની વાત નથી કરતી પણ એક સર્વસામાન્ય જે લોકો હોય ઇવન મારા મિત્ર પત્રકારો કે બીજા લોકો સાથે હું વાત કરું તો આનાથી આગળ વધુ માહિતી મને મળતી નહોતી અને એટલે મેં આ સરદાર એમણે આ આખા ષડયંત્રને કેવી રીતે ઉથલાવ્યું એમણે એવું શું કર્યું કઈ રીતે કર્યું એ એક શોધવાનો આરંભ કર્યો અને એમાંથી મને જે બધી વિગતો મળી એ આ ચેન્જરમાં મૂકી સાડા પાંચસોથી થી પણ વધુ રજવાડાઓને ભેગા કરવાનું કામ એટલે કે ઉડતાળીસ ટકા ભારતનો જે હિસ્સો છે એને બાવન ટકા ભારતમાં મેળવીને એક સો ટકાનું રાષ્ટ્ર સર્જવાનું કેટલું વિરાટ કાર્ય એમણે કઈ રીતે કર્યું અને એ પણ માત્ર દોઢ પોણા બે વર્ષના સમયગાળામાં રશિયાના નિકોલસ બુગલાઈએ તો કહ્યું છે કે તમે ભારતીયો તો કેવા ગજબના માણસો છો કારણ કે વિશ્વનો ઇતિહાસ જો તમે જોશો તો કોઈ પણ દેશ કોઈ પણ રાજ્ય પર જ્યારે બીજા રાજ્યએ એ પ્રાપ્ત કર્યું છે ત્યારે ત્યાંના રાજાને ખતમ કર્યો છે વિશ્વમાં ભારત કદાચ એકમાત્ર એવું રાષ્ટ્ર છે જ્યાં રાજાઓને ખતમ કર્યા વિના આપણે રાજ્ય મેળવ્યું છે તો આ સરદારે કેવી રીતે કર્યું બહુ લાંબી વાત છે એ બધી પુસ્તકમાં સમાવી છે પણ હું ચાર વાત કહેવા માંગુ છું કે એમણે સામ દામ દંડ અને ભેદ અને દુરંદેશી અને બીજા ઘણી પણ આપણે અત્યારે આ ટૂંકમાં જયારે વાત કરવી છે ત્યારે આપણે સામ દામ દંડ ભેદ આનો એમણે કેવો સરસ અને કઈ રીતે ઉપયોગ કર્યો એની હું થોડી થોડી વાતો કરવા માંગુ છું સામ આપણે બધા જૂનાગઢ વિશે થોડું ઘણું અને ઘણું બધું જાણીએ છીએ હૈદરાબાદનું વિલીનીકરણ કેવી રીતે થયું એની આપણને થોડી ઘણી માહિતી છે કાશ્મીર વિશે આપણને થોડી ઘણી માહિતી આપણે વોટ્સએપથી માંડીને અખબારોમાં ક્યાંક છૂટું છવાયું વાંચ્યું છે પણ જામનગર જામનગરના રાજા એ વખતના દિગ્વિજયસિંહજી જાડેજા ખૂબ જ બુદ્ધિશાળી વિચક્ષણ વ્યક્તિત્વ એ જમાનામાં પરદેશમાં જઈને ભણી આવેલા લોકોમાં અતિ પ્રિય પ્રજામાં અતિ પ્રિય જ્યારે માઉન્ટ બેટને ચર્ચિલનું જે મેં ષડયંત્રની વાત કરી એ પછી એમણે અહીં આવીને જાહેરાત કરી કે જે રાજ્યને જે રજવાડાને ભારતમાં જોડાવવું હોય એ ભારતમાં જોડાઈ શકે છે જેને પાકિસ્તાનમાં જોડાવું હોય પાકિસ્તાનમાં જોડાઈ શકે છે ને જે આઝાદ રહેવા માંગતું હોય સ્વતંત્ર રહેવા માંગતું હોય એ રહી શકે છે એ વખતે એટલે આ બધું એકસાથે ચાલતું હતું જામનગરનો પ્રશ્ન કે જૂનાગઢનો પ્રશ્ન કે હૈદરાબાદનો આ બધું એક સાથે ચાલતું હતું એમાં ત્રાવણકોરે જાહેરાત કરી કે અમે આઝાદ રહેવા માંગીએ છીએ એટલે દિગ્વિજયસિંહજીએ વિચાર્યું કે કાઠિયાવાડ પાસે પણ દરિયા કિનારો છે તો કાઠિયાવાડ પણ કેમ સ્વતંત્ર ના રહે અને એમણે કાઠિયાવાડના રાજાઓને એકત્રિત કર્યા એ વખતે ભાવનગર ધાંગધ્રા મોરબી જે મોટા મોટા રજવાડાઓ હતા એનું એક યુનિયન ઓફ કાઠિયાવાડ એની રચના કરી આ યુનિયન ઓફ કાઠિયાવાડની આબુમાં એક મીટિંગ થઈ અને એ મીટિંગમાં નક્કી થયું કે કાઠિયાવાડ પણ સ્વતંત્ર રહેવાની માંગણી કરશે અને એ જમાનામાં દિગ્વિજયસિંહજીએ યુનિયન ઓફ કાઠિયાવાડને એક કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી સરદાર પટેલ સુધી આ બધી જ વાતો પહોંચતી હતી પણ સરદાર એક તકની રાહ જોતા હતા અને બીજો એક પ્રશ્ન એ પણ હતો કે આઝાદીની લડત દરમિયાન દિગ્વિજયસિંહજી અને સરદાર પટેલ વચ્ચે એક થોડુંક કંઈક મન દુઃખ થઈ ગયેલું એટલે દિગ્વિજયસિંહજી સાથે સીધા જઈને સરદાર વાત કરે તો કદાચ એ એના પરિણામો શું આવે ખબર નહીં એ એમના મનમાં જે કંઈ ગણતરી હશે એમાં એક દિવસ કર્નલ હિંમતસિંહજીનો ફોન આવ્યો સરદારને કર્નલ હિંમતસિંહજી એટલે જામનગરના દિગ્વિજયસિંહજીના ભાઈ એ દિલ્હીમાં રહ્યો એમણે સરદાર એમણે એમના ભાઈને સમજાવવાની કોશિશ કરી હતી પણ એમણે પછી સરદારને ફોન કર્યો કે સરદાર ભાઈ દિલ્હી આવી રહ્યા છે અને રાજસ્થાન જવાના છે અને રાજસ્થાનના રાજાઓ સાથે મળીને એમને પણ એ આવી રીતે આઝાદ રહેવા માટે માટેને બધું પ્રેરિત કરવાના છે ને એ થોડાક કલાકો દિલ્હી એરપોર્ટ પર રોકાવાના છે સરદારે કીધું ભલે અને એમણે વીપી મેનનને કહ્યું કે કાલે સવારે તમે એરપોર્ટ જાઓ અને પૂરા માન સન્માન સાથે દિગ્વિજયસિંહજીને ભોજન માટે અહીં લઈ આવો વીપી બીજે અને એમણે કહ્યું કે આપણે ત્યાં સરસ કાઠિયાવાડી ભોજન બનાવો દિગ્વિજયસિંહજી બીજા દિવસે આવ્યા અને માત્ર દોઢ કલાકની મુલાકાતમાં જ્યારે એ ભોજન પત્યું અને એ મુલાકાત પતી અને દિગ્વિજયસિંહજી બારે જ નીકળ્યા ત્યારે એમણે સરદારને વચન આપ્યું કે માત્ર જામનગર નહીં પણ આખું કાઠિયાવાડ ભારતમાં જોડાશે અને હું અન્ય રાજ્યોને પણ સમજાવીશ કે એ ભારતમાં જોડાઈ અને મારા તરફથી જે કંઈ પણ મદદ કરી શકું આ કાર્ય માટે એ હું કરીશ અને એમણે કરી આ સામ આ સમજાવટ કારણ કે દિગ્વિજયસિંહજી સમજદાર બુદ્ધિશાળી શિક્ષિત રાજા હતા એમની સાથે કઈ રીતે કામ લેવું એટલે સરદારે એમની સાથે સામ સમજાવટ વાપરી દામની વાત કરીએ તો સરદાર પર ઘણા બધાએ એવો આક્ષેપ કર્યો છે મારા વાંચવામાં પહેલાં પણ આવ્યું હતું કે સરદારે રાજાઓને જે સાલિયાણા આપ્યા ને એ જરા વધારે પડતા આપી દીધા છે એની સામે વિરોધ પણ થયો હતો સાહેબ જે સાલિયાણાઓ આપ્યા એ વાર્ષિક એમને ખર્ચ વીસ કરોડ રૂપિયા થતો હતો અને આ બધા જે સાડા પાંચસો રાજ્યો ભારતમાં જોડાયા એ એમાંથી સિત્તેર કરોડ રૂપિયાની આવક થવાની હતી હવે આ આક્ષેપ કઈ રીતે કરી શકાય કે સરદારે રજવાડાઓને વધારે આપ્યો અને એ સિત્તેર કરોડની જે આવક હતી એ વર્ષો વર્ષ વધવાની હતી જ્યારે કે વીસ કરોડ તો એ એ રકમ ફિક્સ રહેવાની હતી એ જ આપવાની હતી અને એ આ દામ વધારે મેળવવા માટે કે બીજી સવલતો મેળવવા માટે થઈને કેટલા બધા રાજાઓ કેટલા બધા ત્રાગાઓ કર્યા છે એની વાત કરવા બેસું તો કદાચ બે ત્રણ કલાક પણ ઓછા પડે પણ એ કોઈ પણ ત્રાગાઓ સામે એ એકદમ મક્કમ રહીને એમણે જે નિર્ણયો લીધા સરદાર કહેતા કે જો કોઈ માણસ એમ કેને કે સત્તાનો ત્યાગ કરવો બહુ આસાન છે તો એ તદ્દન મૂર્ખ માણસ છે સરદાર સમજતા હતા કે આ રાજાઓ પોતાનું સાહેબ અત્યારે હું તમને કહું ને કે તમારું પર્સ મને આપો તો તમે નહીં આપો અને એ રાજાઓએ પોતાના રાજપાટ ધરી દીધા તો એની સામે આ વીસ કરોડ રૂપિયા મોટી રકમ નહોતી આ દામ દંડની વાત કરીએ તો જુનાગઢ અને હૈદરાબાદ જૂનાગઢની આપણને ઘણી બધી વાતો ખબર છે પણ આ સંશોધન કરતા મને લાગ્યું કે આપણને ઘણી બધી વાતો ખબર નથી આપણે માનીએ છીએ કે જુનાગઢના મહાબત ખાન રસુલ ખાન બાબીએ પંદરમી ઓગસ્ટે જાહેરાત કરી કે જુનાગઢ પાકિસ્તાનમાં જોડાવા માંગે છે તો એક સ્વાભાવિક છે કે આપણને લાગે કે એ પોતે મુસ્લિમ હતા એટલે પાકિસ્તાનમાં જોડાવા માંગતા હતા એ માત્ર કારણ નહોતું એક બીજું કારણ હતું મહાબત ખાન રસુલ ખાન બાબીને શ્વાન પ્રેમ હતો ખૂબ કૂતરાઓ પ્રત્યે પ્રેમ હતો એમણે કેટલા કૂતરા પાળ્યા હશે છસ્સો કુતરા અને આ છસો કુતરાઓ માટે અલગ ઘર હતા નોકર ચાકર હતા એમની એક કુત્રી રોશનાના લેબ્રોડર સાથે લગ્ન થયા હતા અને તમે કે હું આપણી દીકરીના લગ્નમાં ખર્ચ કરીએ ને એના કરતા અનેક ગણો વધારે ખર્ચ એ જમાનામાં વીસ લાખ રૂપિયાનો ખર્ચ કુત્રીના લગ્ન માટે એમણે કર્યો હતો અને જૂનાગઢનું પાકિસ્તાનમાં જોડાવા પાછળનું એક કારણ એ હતું કે એમ નવાબને કોઈ મુસ્લિમ લીગના માણસે કહ્યું હતું કે જેવી ભારતને આઝાદી મળશે કે તરત પહેલું કામ આ તમારા છસો કૂતરાઓને ઝેર દેવાનું કરવામાં આવવાનું છે અને એટલે આવા ચક્રમ રાજાઓ સાથે એમણે પનારો પાડવાનો હતો અને આ કૂતરાઓ મારા એટલે એ પણ આવું કંઈ થવાનું તો હતું જ નહીં પણ એવી એક ભ્રમણા કહ્યું ને એમણે માની લીધું ને એટલા માટે જ્યાં એસી ટકા હિન્દુઓ હતા એ રજવાડું એ પાકિસ્તાનમાં જોડાવા માંગતા હતા હવે જ્યારે એમણે જાહેર કર્યું પાકિસ્તાન તરફથી થોડો વખત માટે દસ પંદર દિવસ માટે કોઈ પ્રત્યુત્તર આવ્યો નહીં ત્યારે જવાહરલાલ નહેરુએ એક તાર ડ્રાફ્ટ કર્યો કે આ જો જુનાગઢને તમે કહો કે પાકિસ્તાનમાં જોડાવાનું છે કે નહીં તમારું તરફથી કહો એટલે પછી આપણે લોકમત લેશું ને એ પ્રકારનો એમણે એ શબ્દશ આ પુસ્તકમાં છે એ તાર એમણે ડ્રાફ્ટ કર્યો અને પાકિસ્તાન મોકલી આપ્યો હવે જે જ્યાં એસી ટકા હિન્દુઓ છે અને જ્યારે આ માઉન્ટ બેટને જાહેરાત કરીને કે જેને પાકિસ્તાનમાં જોડાવવું હોય પાકિસ્તાનમાં જોડાઈ શકે ભારતમાં રહેવા ત્યારે આ આપણને એક જનરલ ઇન્ફોર્મેશન આપવામાં આવી હતી પણ એનો એક આખો નિયમ હતો કે કોઈ પણ રાજ્ય ઉઠીને એમ ના કહી શકે કે હવે હું પાકિસ્તાનમાં જોડાઈ જાઉં છું કે હું ભારતમાં જ રહું છું કારણ કે એની ભૌગોલિક સ્થિતિ એના એમાં કયા કઈ ધર્મના કારણ કે ભાગલા તો ધર્મના આધારે જ થયા હતા તો કયા ધર્મના લોકો છે એ આધારે કોઈ પણ રાજ્ય નિર્ણય કરે એ અપેક્ષિત હતું એના નિયમો હતા પણ આ બધા નિયમોને ચાતરીને નવાબ કહે કે પાકિસ્તાન હું પાકિસ્તાનમાં જોડાવાનો છું પાકિસ્તાન જવાબ ના આપે ત્યારે આપણે સામે ચાલીને પૂછવાનું કે ભાઈ હવે તમે શું કરો છો જે આપણું છે એને કઈ રીતે એટલે આ જે એમણે નહેરુજીએ ડ્રાફ્ટ મોકલ્યો એની એના વિશે સરદાર પટેલને જાણ નહોતી કરી અને જ્યારે સરદાર પટેલને જો જાણ થઈ હોત તો કદાચ એમણે આ તાર મોકલ મોકલવા જ ન દીધો હોત પણ આપણા સદભાગ્યે નહેરુજી એમાં પોતાની સહી કરવાનું ભૂલી ગયા હતા એટલે એને પાકિસ્તાને બાબતો છે પણ એક વાત છે કે જ્યારે નવાબ મહાબત ખાન જૂનાગઢને સંભાળી નહોતા શકતા આર્થિક રીતે ખતમ થઈ રહ્યું હતું સૈન્યમાં બધા મોટા ભાગના હિન્દુઓ હતા ત્યારે અને એ આ બધું છોડીને પાકિસ્તાન એમના કંઈક દસ પંદર કુતરાઓને લઈને ચાલ્યા ગયા પાકિસ્તાન કારણ કે એમના પ્લેનમાં એનીથી વધારે કૂતરા લઈ જવાય એવી સંભાવના નહોતી નહીં તો કદાચ છસોને લઈ ગયા હોત એની વે તો એ એ તો આ બધું આવી રીતે બળતું છોડીને ભાગી ગયા અને પછી એમના દીવાન હતા ભુટ્ટો એ સંભાળી નહોતા શકતા એટલે એમણે રાજકોટના કમિશનર બુચને પત્ર લખ્યો કે ભાઈ હવે આ તમે લઈ લો હવે કોઈ પણ સર્વસામાન્ય માણસ પણ હોય ને આપણી જમીન જો આપણી જ પોતાની જમીન જો જે વિવાદમાં હોય એ આપણને પાછી મળતી હોય તો કોને પૂછવા જવાનું હોય પણ જ્યારે આ બુચ કમિશ્નર બુચને આ સંદેશો આપ્યો અને કમિશનર બુચે દિલ્હી વીપી મેનન જે આ પોલિટિકલ ડિપાર્ટમેન્ટમાં સરદાર સાથે કામ કરી રહ્યા હતા સરદારના જમણા હાથ સમા હતા એમને જાણ કરી એટલે વીપી મેનન રાતના ને રાતના નેહરુજીના ઘરે ગયા નહેરુજીના ઘરે ગયા ને ત્યારે ત્યાં ડિનર ચાલી રહ્યું હતું અને એ ડિનરમાં મહેમાન હતા માઉન્ટ બેટે જ્યારે આપણે વાત કરી કે આવી રીતે આપણને મળી રહ્યું છે બુચનો કમિશનર બુચનો સંદેશો આવ્યો છે અને જ્યારે માઉન્ટ બેટેને આ વાત સાંભળી ત્યારે એ ખૂબ ગુસ્સે થઈ ગયા કે તમે લોકો આવું ખરી જ કેવી રીતે શકો વગેરે વગેરે એટલે નહેરુજીએ ફરી એકવાર તાર લખ્યો કે ભાઈ અમે અમે આ એમને સ્વીકારીએ છીએ પણ અમે લોકમત લેશું એ પ્રકારનો એમણે તાર લખ્યો હવે એ તારનો ડ્રાફ્ટ જે આપ્યો એમણે વીપી મેનનને અને વીપી મેનન સરદાર પાસે ગયા સરદાર સુઈ ગયા તા એમને જગાડ્યા અને એમને કહ્યું કે આ મને તાર આપ્યો છે સરદાર તો સ્તબ્ધ થઈ ગયા કે આ શું આવું આવું શું કામ એટલે એમને પૂછ્યું કે નહેરુજીએ લખાવ્યો છે આ તાર તો કે હા કે ત્યાં કોણ હતું માઉન્ટ બેટન હતા સરદાર કે બરાબર છે ખૂબ વીપી મેનને એમની સાથે વાતચીત કરી એટલે સરદારે કે તું તમને ઠીક લાગે એમ કરો અને જેવા વીપી મેનન ત્યાંથી નીકળ્યા સરદારે ફોન ઉપાડ્યો અને એમણે ફોન કર્યો ગુરુદયાલ સિંઘને આ ગુરુદયાલ સિંઘ એટલે જે આપણે વાત કરી કે બાબરિયાવાડ અને માંગરોળને એ બહાર જૂનાગઢની બહાર જે સૈન્ય આપણું બેઠું હતું એનું નેતૃત્વ સિંહ કરતા હતા સરદારે સિંહને કીધું કે તમે જુનાગઢમાં પ્રવેશો સૈન્યને લઈને અને એને હસ્તગત કરી લો પણ એની સાથે સરદારે એક સૂચના આપી કે જુનાગઢના મુસલમાનો સાથે કોઈ પણ પ્રકારનો દુર્વ્યવહાર ન થાય એનું ધ્યાન રાખજો સરદારે આ સૂચના આપી એની પાછળ કારણ એ હતું કે ગુરુદયાલ સિંહ પંજાબના એ પંજાબના વતની હતા જે પાકિસ્તાનનો હિસ્સો થઈ ગયું હતું અને ગુરુદયાલ સિંહના આખા પરિવારને રહેસી નાખવામાં આવ્યો હતો એના પરિવારમાં એક પણ માણસ બચ્યો નહોતો એટલે સિંહ પોતાની અંગત વેદના પીડા કે વેરભાવથી જૂનાગઢના મુસલમાનોને કોઈ પણ પ્રકારની હાનિ ન પહોંચાડે એની તકેદારી સરદારે લીધી હતી આ સરદારને મુસ્લિમ દ્વેષી કઈ રીતે કહી શકાય ચોથી વાત ભેદ ભોપાલના વિલીનીકરણની વાત મનોજભાઈનું એ કરવાના છે વંચન કરવાના છે પણ ભેદની વાત જે ઇન્દોર જે એની સાથે સંકળાયેલી છે એની વાત કરું ઇન્દોરના જે રાજા હતા એ ભોપાલના બહુ જ સારા મિત્ર કહો એના કરતા કે એના પગલે એ કરે એમ જેમ ભોપાલ કરે એમ ઇન્દોર કરે એવું હતું એટલે ભોપાલ શું કરે છે એની રાહ જોઈને ઇન્દોરના હોલકર બેઠા હતા અને એમને એમ હતું કે આપણે પણ એનો પૂરેપૂરો ફાયદો ઉઠાવીને જેટલું મેળવી શકાય સરદાર પાસેથી એ આપણે મેળવીશું એટલે એ બધા એના ગલ્લા તલ્લા ચાલતા હતા કે હું એ જે ડ્રાફ્ટ છે એક્સેશનનો ભારતમાં જોડાવાનો જે ડ્રાફ્ટ છે એનું સ્ટડી કરી રહ્યો છું ને વગેરે વગેરે એટલે સરદારે એમને આડગતરો સંદેશો મોકલ્યો કે પંદર ઓગસ્ટ પહેલાં મારા મનમાં જે પ્રયોજન હતું કે મને આટલા રાજ્યો જોડાઈ જાય એ થઈ ગયું છે હવે હોલકર જોડાય ન જોડાય મને કોઈ ફરક નથી પડતો અને જો પંદર ઓગસ્ટ પછી જોડાશે તો એને એટલું નહીં મળે એને એ માન સન્માન નહીં મળે જેટલું આજે મળી રહ્યું છે આ ભેદ અને જેવો આ સંદેશો મળ્યો ઇન્દોર ચૂપચાપ ભારતમાં જોડાઈ ગયું મારી વાત પૂરી કરવું એ પહેલાં છેલ્લી વાત એમના દુરંદેશીપણાની ઘણી બધી વાતો છે સરદારે જે વિલીનીકરણનું જે વિરાટ કાર્ય કર્યું છે એ ચાર સાડા ચાર મને ભદ્રાયુભાઈ વાત કરતા હતા ને ત્યારે મને થયું કે જેવું કામ એમણે કર્યું કે આજે માની પાસે બેસીને એમણે આ બધી માહિતી લીધી એવી રીતે હોય કે એ વખતે જો સરદાર પાસે બેસીને આ બધી વાતો લખી હોત તો કેટલું સારું થત ખેર દુરંદેશીપણાની છેલ્લી વાત કરું તો જ્યારે પંદરમી ઓગસ્ટે બધા નેતાઓ ત્યાં શપથવિધિ લઈ રહ્યા હતા અને ઉત્સવનો માહોલ હતો દિલ્હીમાં આઝાદીના ખુશીમાં બધા નાચી રહ્યા હતા ત્યારે સરદારે શપથવિધિ પૂરી કરી અને એ ત્યાંથી સરકી ગયા એ સરકીને ગયા પોતાના ઘરે અને એમણે એક ફોન કર્યો કે એડમિરલને ફોન કર્યો એમણે અને ત્યારે એમને માહિતી મળી કે આપણું જે એચઆઈએમએસ તીર નામનું જે જહાજ છે એ લક્ષદ્વીપ પહોંચી ગયું છે જો એ જહાજને પહોંચતા ચાર કલાક લેટ થયું હોત તો ત્યાં સુધીમાં પાકિસ્તાને એના પર કબજો લઈ લીધો હોત અને લક્ષદ્વીપ આપણા હાથમાંથી ચાલ્યું ગયું હોત અને જ્યારે વીપી મેનને એમને પ્રશ્ન પૂછ્યો કે તમને કેવી રીતે આ ખ્યાલ આવ્યો ત્યારે એમણે કીધું કે ચીનના આ જ કરશે એની મને ખાતરી હતી અને એટલા માટે મેં બે દિવસ અગાઉ જ એ જહાજ મોકલી આપ્યું હતું આ સંશોધન કરતાં મને એક પ્રશ્ન થયો હતો કે સરદારની આ બધી વાતો કેમ આટલા વર્ષો આપણા બધા સુધી પહોંચી નહીં ઘણા બધા કારણો છે હું એ બધા કારણોમાં જવા નથી માંગતી પણ એક કારણની હું વાત કરીશ કે એ વખતની આપણે આઝાદીની લડતની આ બધી વાત કરીએ તો આપણી સામે ત્રણ ચહેરા આવે ગાંધીજી જવાહરલાલ નહેરુ અને સરદાર ગાંધીજીએ ખૂબ લખ્યું નહેરુજીએ ખૂબ લખ્યું સરદારના નામે માત્ર ચાળીસ પાનાની જેલ ડાયરી છે એ વારંવાર મણિબહેનને કહેતા કે જ્યારે આપણે ઇતિહાસ સર્જી શકીએ છીએ ત્યારે આપણે એને લખવામાં સમય શા માટે વેળવો કમનસીબે એ ઇતિહાસ જે આપણે લખવો જોઈતો તો જે એમણે સર્જ્યો એ આપણે લખવો જોઈતો હતો એ લખાયો નહીં અને એ વિલીનીકરણની વાત લોકો સુધી પહોંચે અને એ રસપ્રદ રીતે પહોંચે એટલા માટે ડોક્યુ નોવેલ એટલે કે હકીકત પર આધારિત કથા તરીકે મેં મૂકવાનો પ્રયાસ કર્યો છે થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર ગીતાબેન ગીતાબેન જે સરદાર સામ દામ દંડ ભેદ અને દુરંદેશી થકી અખંડ ભારતનું સર્જન કર્યું એનું આપણને રસપાન કરાવ્યું ત્યારે નગીદા સંઘવીની એક વાત યાદ આવી ગઈ કે સરદાર જે ખુરશીમાં બેસે એ ખુરશી વડાપ્રધાનની ખુરશી થઈ જતી હતી આ એવું વ્યક્તિત્વ હતું કે જેમણે ભારત ઉપર ઊની આંચ આવવા દીધી નથી અને ભારત જ્યારે જ્યારે ક્યાંક પણ મુસીબતમાં મુકાયું ત્યારે એ વ્યક્તિ જરૂર પડી ત્યારે હથોડો લઈને એ ઊભો થયો છે અને એ વ્યક્તિ જરૂર પડી ત્યારે સોય દોરો લઈને પણ જ્યાં જ્યાં થીંગડા પડ્યા હતા એને એણે સીવ્યા છે એવું વ્યક્તિત્વ એટલે સરદાર પટેલ સરદાર ધ ગેમ ચેન્જર પુસ્તક ગીતાબેને આપણને આપ્યું અને હવે એનું વાચિકમ થવા જઈ રહ્યું છે પદ્મશ્રી મનોજ જોશી પોતાના અભિનયથી ચાણક્યને આપણી સમક્ષ જીવંત કરનાર મનોજ જોશી આજે અખંડ ભારતના ચાણક્ય સરદાર પટેલને વાચિકમ થકી આપણી સમક્ષ જીવંત કરશે તો હું પદ્મશ્રી મનોજ જોશીને સાદર निमंत्रण वाचिकम थकी सरदार ने अपनी समक्ष जीवंत करे परम पूज्य बापू मंचस्थ बदाज महानुभाव जय भाई कॉलेज गीता जयंती थी है साचा अर्थ में सरदार वल्लभ भाई पटेल ने हूँ एम कहीश के तर्पण अर्पियो है आ पुस्तक लखी ने ભાઈ તમે તમે જ્યારે બોલતા હતા ત્યારે હું પણ એટલો જ ભાવુક થતો હતો ભરતભાઈ આપને પણ વંદન વ્યાસપીઠને વંદન અને આ બારડોલીની સરદારની ફૌલાદી ઉર્જામાં જન્મેલા તમામ ફૌલાદી ઉર્જાને વંદન કરું છું જયભાઈ શરૂઆતમાં વાત કરી કથાઓની આપણી સંસ્કૃતિ એ શ્રુતિ અને સ્મૃતિની છે શ્રુતિ અને સ્મૃતિ ઇંગ્લિશ ઇંગ્લિશમાં એમ કે વોટ અ વેલ રેડ પર્સન આપણે એમ કહીએ છે છે આપે જે પુસ્તકનું અનાવરણ કર્યું વિમોચન કર્યું એ બાને નિરંજનના બાને હું વંદન કરું છું આશ્રમમાં જયારે આવ્યો હું તો પ્રથમ વાર આવ્યો અને ભદ્રાયુભાઈ હું બહુ જ મને પોતાને એટલી ખબર હતી કે સરદારે અહીંયા એક આશ્રમની સ્થાપના કરી હતી આશ્રમમાં અહીંયા પ્રયોગ નાટ્યના કરવા આવ્યો હતો પણ એ આશ્રમમાં નહોતો ગયો એનું દુઃખ મને જરૂર થયું પણ આજે જ્યારે આદિવાસી દીકરીઓને ગાતા જોઈ જ્યારે અમે લોકો પ્રવેશ્યા અને રોમાંચિત થયો આ કહેવા માટે શબ્દો નથી કેતો મારા આંખમાં માત્ર અશ્રુ બાકી હતા આવ્યું અદભુત એટલે આપણે તો ભગવાનની સામે નિરંજન પ્રગટાવીએ છીએ એને દીવો કહીએ છીએ દીવો નહીં એ નિરંજન છે કેટલો અદભુત શબ્દ છે સાંજ છે બા હું આપને વંદન કરું છું અને સાંજનો જે શ્લોક છે નિરંજન પ્રગટાવ્યા પછી ભગવાનની સામે કે શુભં કરોતિ કલ્યાણમ આરોગ્યમ દેહી શત્રુ શત્રુબુદ્ધિ વિનાશાય શત્રુ એટલે શત્રુ નહીં આપણી અંદરના જે શત્રુ છે જે ગાંધીત્વ છે એ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુ તે આપને વંદન કરું છું તો વાંચી કરવા આવ્યો છું સરદાર પટેલ ધ ગેમ ચેન્જર આ પુસ્તકની શરૂઆત ગીતાબેને કહું એમ છેલ્લા બાર વર્ષથી મારા મગજમાં આ વિષય ઘોળાતો તો સરદાર ઉપર એવું કોઈ પુસ્તક નહોતું અને મને જીવન કવન નહોતું કરવું એકત્રીકરણ ભારત વર્ષનું એમ તો ભગવાન પ્રભુ રામચંદ્રએ આ શરૂઆત કરી એટલે એમનો પ્રવાસ જોઈએ તો ભારતની ભાષા ભૂષા આ બધાનું જે એમને એકત્રીકરણ કર્યું છે કે આદિવાસીઓ અને આ પ્રકારનું જે સૈન્ય બનાવ્યું એમણે શરૂઆત કરી ભારતના એકત્રીકરણ સાચા અર્થમાં પછી કૃષ્ણ મહાભારત એટલા માટે જ રચાયું કે એ ભારતના એકત્રીકરણની જ વાત છે મહાભારત કે ભીમને હિડિમ્બા સાથે પરણવું વિદર્ભતી રૂકમિણી એટલે આ જો આપણે જો જો જરાક ચિંતન કરીએ તો આ ભારતના વાર્તા છે એટલે રામ નીતિ કૃષ્ણ નીતિ ચાણક્ય નીતિ અને હવે આ સરદાર નીતિ કૃષ્ણનો કર્મયોગ મહાત્મા ગાંધીજીએ એમની રીતે કર્મયોગ નું પાલન કર્યું અકર્મણ્યતા બાપુ આ કિંચનતા શું છે એમણે એમની રીતે સરદારે એ જ કર્મયોગ જુદી રીતે અનુસર્યો ગાંધીત્વના માર્ગે જ પણ એમનો કર્મયોગ જુદો છે સ્વાતંત્ર્યવીર સાવરકરનો કર્મયોગ જુદો છે એ જ કર્મયોગની વાર્તા છે એ જ અકર્મણ્યતા છે જેમ ગીતાએ કહ્યું કે સામ દામ દંડ ભેદ તો આ વાર્તા મને ચાણક્ય પછી શું કરવું તો મેં ગીતાને કહ્યું કે ગીતા બહુ જ મથવું પડશે આ ગીતા મારી મિત્ર છે બહુ જ તડપદાર પત્રકાર છે સ્વાભિમાની પત્રકાર છે એને સો પુસ્તકો પાંચ વર્ષ આ સરદાર ધ ગેમ ચેન્જર માટે આપ્યા છે ત્યારે પુસ્તક બહાર આવ્યું છે અને એ મારા મને મારે નાટક કરવું હતું માટે આ પ્રપંચ શરૂ થયો અને એ એટલે સાચો હું એ પ્રપંચ એટલે એટલા માટે કે સાચા અર્થમાં અને એ પુસ્તક રૂપે બહાર આવ્યો એનો આનંદ અનેરો હતો કારણ કે સાચા અર્થમાં એવું કોઈ પુસ્તક નહોતું કારણ કે એને જે વાક્ય છેલ્લે કહ્યું કે આપણે ઇતિહાસ રચવામાં માનીએ છે આપણે આત્મકથા લખવાની જરૂર નથી હું ભોપાળ નામનું જે પ્રકરણ છે એ આપની સમક્ષ વાચિકમથી રજૂ કરું છું સરદાર પોતે આ કઈ રીતે વ્યક્ત કરે છે એ આપની સમક્ષ રજૂ કરું છું ભોપાળ એટલે આમ તો એ વખતે સાત હજાર ચોરસ કિલોમીટર અને આઠેક લાખની વસ્તી ધરાવતું તચુકડું રાજ્ય પરંતુ હિન્દુસ્તાનની મધ્યમાં આવેલું હોવાને કારણે એનું મહત્વ હતું સાલમાં બ્રિટિશ અધિકારી કોર્નાટ ચેમ્બર ઓફ પ્રિન્સેસ નામના સંગઠનની સ્થાપના કરવા દેશી રાજાઓને પ્રેરિત કર્યા હતા આ સંગઠનના ચાન્સેલરના પદ પર ત્યારથી જ भोपालના નવાબ હમીદુલ્લા ખાન બિરાજતા હતા ભાગલા પાડીને રાજ કરવાની અંગ્રેજોની નીતિને કોર્ફિલ્ડે બરાબર અપનાવી હતી મુસ્લિમ નવાબ હમીદુલ્લા ખાન સાથે કોર્ફિલ્ડની દોસ્તી હતી ચેમ્બર ઓફ પ્રિન્સેસના ચાન્સેલર હોવાના નાતે હમીદુલ્લા ખાનનો રાજાઓમાં બહુ દબદબો એ હતો ભોપાળના આ નવાબે જીન્ના સાથે હાથ મિલાવ્યા હતા અને પાકિસ્તાનનો સહારો લઈ ને અમારું નાક દબાવવા માંગતા હતા તેમની આ ચાલ નિષ્ફળ થઈ રહી હતી કારણ કે મોટા ભાગના રાજાઓને મારી વાત ગળે ઉતરી રહી હતી કે સ્વતંત્ર રહેવાનું સપનું જોવું અને વાસ્તવિકતામાં બહુ અંતર છે રાજાઓને સમજાવવા માટે અને તેમના મનની આશંકાઓ દૂર કરવા માટે મારા કહેવાથી પચીસ જુલાઈ ઓગણીસો ને સુડતાલીસના દિવસે માઉન્ટ બેટને વાઇસ રોય હાઉસમાં એક મીટિંગ બોલાવી હતી આ મિટિંગમાં માઉન્ટ બેટને સ્પષ્ટપણે કહી દીધું હતું કે બધા રજવાડાઓને એ અધિકાર આપવામાં આવે છે કે તેઓ હિન્દુસ્તાનમાં રહેવા માગતા હોય કે પાકિસ્તાન સાથે જોડાવા માગતા હોય અથવા સ્વતંત્ર રહેવા માગતા હોય તો એ પ્રમાણે તેઓ પસંદગી કરી શકે છે મેં પણ રાજાઓને કહ્યું કે કોંગ્રેસ તમારી દુશ્મન નથી મારા હૃદયમાં પણ પ્રજાનું હિત જ છે હું તમારા પર હાવી થવા માંગતો નથી પરંતુ અત્યારે આપણે ઇતિહાસના એવા મુકામ પર છીએ જ્યાં જો આપણે એકબીજાનો સહકાર કરીશું તો દેશને ઉન્નતિના માર્ગે જ લઈ જઈ શકીશું મારી વાત ઘણા રાજાઓને સાચી લાગી રહી હતી વડોદરા બિકાનેર પટિયાળા જેવા રાજાઓએ ભારતમાં સામેલ થવાની તૈયારી દેખાડી અને આ રીતે મરાઠા રજપૂત અને શીખ રાજા અને પ્રજા જોડાઈ રહી હતી જે રીતે મેં બીજા રાજાઓને સમજાવવાની કોશિશ કરી એ જ રીતે ભોપાલના નવાબ સાથે પણ વાતચીત કરી તેમની સાથે કેટલી મુલાકાતો થઈ એ તો દરેક વખતે નવી નવી માગણીઓ લઈને હાજર થઈ જતા હતા આમ તો હું બહુ જલ્દી ધીરજ ગુમાવતો નથી પરંતુ તેમની ધડ માથા વગરની વાતો સાંભળી અને ચર્ચાઓ કરી કરીને હું એટલો ત્રાસી ગયો હતો કે મારું હૃદય હળવું કરવા મેં બાપુને એક પત્ર લખ્યો પૂજ્ય બાપુ છેલ્લા દિવસથી હું રજવાડાઓ સાથે વાટાઘાટો કરી રહ્યો છું અને તેમનાથી કંટાળી ગયો છું ભોપાલના કાવતરાઓનો કોઈ અંત નથી ભોપાલના નવાબ દિવસ રાત રાજ્યોને ભારતથી દૂર રાખવાના ષડયંત્રમાં રચ્યા બચ્યા જ રહે છે આ રાજાઓ કાયર સ્વકેન્દ્રી જુઠ્ઠા અને કપટી છે લિખિતમ આપનો વલ્લભભાઈ બાપુ મારી મુશ્કેલી સમજતા હતા બાપુએ વળતો પત્ર લખ્યો પ્રિય વલ્લભભાઈ એ ખરું એ ખરું છે કે આપણે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છીએ અને આપણી મુશ્કેલીઓ વધતી જાય છે પરંતુ મને ખાતરી છે કે તમે સફળતાથી આ સમસ્યાઓનો ઉકેલ લાવી શકશો લિખિતમ બાપુના આશીષ બાપુને મારા પર આટલો ભરોસો છે એ વાત મારા માટે કામ કરવા માટેનું બળ બની ગયું ભોપાળના નવાબ માથાનો દુખાવો બની રહ્યા હતા અને આપણામાં કે છે ને કે રોગ અગ્નિ અને શત્રુને ઉગતા ડામવા જોઈએ મેં ફરી એકવાર કોશિશ કરી બીજા રાજાઓની સાથે ભોપાળના નવાબ હમીદુલ્લા ખાનને પણ સમજાવવા માટે ભોજન પર નિમંત્રિત કર્યા પણ તે ન જ આવ્યા જેમ બીજા રાજાઓને હું સમજાવતો હતો કે જો આપણે સમથી સાથે મળીને નહીં રહીએ તો ફરી એકવાર કોઈ પરદેશી સત્તા આવી ને આપણા પર રાજ કરશે અને ત્યારે એક પણ રજવાડું નહીં બચે જે રાજાઓ પ્રજાને સાથે લઈને ચાલશે તે જ ટકી રહેશે બાકીનાઓના સિંહાસન ડૂલ થઈ જશે મેં તેમને ખાતરી આપી કે જો તમે ભારતમાં જોડાઈ જશો તો તમારો માન મોભો જળવાશે આઝાદ ભારતને બહાદુર સપોતોની જરૂર છે તમારા લોકોમાંના ઘણા પાસે શાસન કરવાની આવડત અને અનુભવ બંને છે જેમની જે કુશળતા હશે એ પ્રમાણે એને દેશ સેવામાં ઉપયોગમાં લઈ શકાશે જેઓ બહાદુર છે તેઓ લશ્કરનું નેતૃત્વ કરે કૂટનીતિમાં જે નિષ્ણાત છે તે રાજાઓને વિદેશો રાજદૂતના ઊંડા પાણીમાં ત્યારે તમે નાનકડા કુવાઓમાં શા માટે રહેવા માંગો છો મેં આ રાજાઓને કહ્યું કે આપણામાં સંપ નહોતો એટલે જ બ્રિટિશર્સ આપણા પર કેટલા વર્ષ રાજ કરી શક્યા હવે સોદાબાજી કરવાના બદલે સાથે મળીને કામ કરીએ આપણે બધા એક જ માના સંતાનો છીએ પ્રેમના તાંતણે બંધાયેલા છીએ લોહીની સગાઈ છે આપણી ડાંગે માર્યા પાણી જુદા ન થાય ઘણા રાજાઓને મારી વાત સાચી લાગી રહી હતી કારણ કે મારી વાતમાં કોઈ અંગત સ્વાર્થ નહી પણ રાષ્ટ્રનું હિત જ હતું ભોપાલના નવાબને પણ મેં આજ સમજાવવાની કોશિશ કરી તેમને તો મોહમ્મદ અલી જીણા ભરમાવી રહ્યા હતા તેમ છતાં તેમને સમજાવવાના પ્રયાસ મેં ન છોડ્યા નવાબને સમજાવવા માટે મેં પટિયાળાના યાદવેન્દ્રસિંહ બિકાનેરના શાર્દુલ સિંહ ગ્વાલિયરના સિંધિયા વડોદરાના દિવાન ઘરે મોકલ્યા પરંતુ નવાબે તેમના મિત્ર રાજાઓ અને એક વખત જેમની સાથે ચેમ્બર ઓફ પ્રિન્સેસમાં સાથે રહ્યા હતા તેમની સાથે વાત પણ ન કરી બીજા દિવસે મને ખબર પડી કે નવાબ તો સીધા કરાચી પહોંચી ગયા છે ઝીણા ને મળવા ઝીણા એ પહેલા તો નવાબને બહુ બધા સપનાઓ દેખાડ્યા હતા પણ હવે મગનું નામ મરી પાડવા તૈયાર નહોતા હમીદુલ્લા પર એક તરફથી મિત્ર રાજાઓનું દબાણ વધી રહ્યું હતું અને બીજી બાજુ ભોપાલની પ્રજા પણ જવાબ માંગી રહી હતી નવાબ તો માનીને જ બેઠા હતા કે પાકિસ્તાનના ગવર્નર જનરલ પદ પર તેમની જ નિમણૂક થશે પણ ગયું છે પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે લિયાકત અલી નક્કી થઈ ચુક્યા હતા લિયાકત અલીએ તો નવાબ ને રોકડું પરખાવી દીધું જુઓ નવાબ સાહેબ તમારી અને જિન્ના સાહેબ વચ્ચે શું વાત થઈ છે તેની મને ખબર નથી તમારી દરેક ખ્વાહિશ પૂરી કરવી મુમકિન નથી મુસ્લિમ લીગમાં એવા ઘણા લોકો છે જે વર્ષોથી વફાદારીપૂર્વક કામ કરતા આવ્યા છે કોઈ પણ હોદ્દો આપતા પહેલાં અમારે તેમના વિશે પણ વિચારવું પડે અને જ્યાં સુધી પૈસાનો સવાલ છે અમારી પોતાની જ તિજોરી ખાલી છે એમાં અમે બીજાને શું આપીએ નવાબ હમીદુલ્લાના પ્લેને નવાબ હમીદુલ્લાના પ્લેને કરાચી એરપોર્ટ થી પાછા આવવા ઉડાન ભરી પણ પાકિસ્તાનના ગવર્નર જનરલ બનવાના તેમના સપનાનું ક્રેશ લેન્ડિંગ થઈ ગઈ ચૂક્યું હતું મિયા પડ્યા પણ ટંગડી તો ઊંચી જ રાખવી હતી તેમણે પોતાના કાનૂની સલાહકાર જફરુલ્લા ખાનને મારી સાથે સોદાબાજી કરવા મોકલી આપ્યા મેં તેમને ચોખ્ખું કહી દીધું કે બીજા રાજાઓને જે મળ્યું છે એનાથી ભોપાલને હું એક તસ્સુ પણ વધારે આપવાનો નથી પરંતુ તે તો જીદ પર આવી ગયા હતા મેં માઉન્ટ બેટનને કહ્યું કે આ ભોપાળ નામનું ગુમડું જરા વધારે જ મોટું થવા માંડ્યું છે હું તો દેશી ઓસળિયા ઔષધિઓથી એનો ઈલાજ કરવા માંગુ છું પણ મને હવે લાગે છે કે ઓપરેશન જ કરવું પડશે માઉન્ટ બેટને મને કહ્યું મિસ પછી મને એક મોકો આપો હું હમીદુલ્લાને સમજાવીશ મને ખબર હતી કે હિન્દુસ્તાનમાં માઉન્ટ બેટનના બે જીગરી દોસ્ત છે એક જવાહર અને બીજા હમીદુલ્લા ખાન મેં વિચાર્યું કે ટાઢે પાણીએ ખસ જતી હોય તો એમાં આપણને શું વાંધો માઉન્ટબેટને કહ્યું કે ભલે તમે પણ કોશિશ કરી લો માઉન્ટબેટનને નવાબને કહ્યું માઉન્ટબેટને નવાબને કહ્યું કે હમીદર્વા આઈ સ્ટ્રોંગલી એડવાઇઝ યુ ટુ સાઇન ઓન ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સિશન નવાબને લાગતું હતું કે જો હું હિન્દુસ્તાન સાથે જોડાઈ ગયો તો નવાબ તો એક જ રટ લઈને બેઠા હતા કે આઝાદ ભોપાલ કે મેરે સપને કા ક્યા આઝાદ ભોપાલ કે મેરે સપને કા ક્યા માઉન્ટ બેટને તેમને સમજાવ્યા જાગી જાઓ હમીદુલ્લા નહીં તો ઊંઘ ઉડશે ત્યાં સુધી બરબાદ થઈ ગયા છો મારું માનો મારું માનવ તો પંદર ઓગસ્ટ પહેલા હિન્દુસ્તાનમાં સામેલ થઈ જાઓ તેઓ તો જીદ જ લઈને બેઠા હતા કે પંદર ઓગસ્ટ પહેલા તો કોઈ હાલતમાં સાઈન નહીં રાજ કદાચ માઉન્ટ બેટને આ શબ્દો નહીં સાંભળ્યા હોય પણ તેમને એનો અનુભવ થઈ ગયો નવાબ સાહેબ હઠ લઈને બેઠા હતા કે પંદર ઓગસ્ટ પહેલા તો સહી નહી જ કરું અને હું પણ મારી વાત પર મક્કમ હતો કે ભોપાલને કોઈ પણ પ્રકારની ખાસ સવલતો નહીં આપી શકું કારણ કે એ બીજા રાજાઓ સાથે અન્યાય ગણાય છેવટે એક ઉકેલ નીકળ્યો ચૌદમી ઓગસ્ટે હિન્દુસ્તાન સાથે જોડાવાના દસ્તાવેજો પર નવાબ સહી કરી દે અને માઉન્ટ બેટન એ દસ્તાવેજો પોતાની કસ્ટડીમાં રાખે પચીસ ઓગસ્ટ સુધી જો હમીદ ઉલ્લાનું મન બદલાઈ જાય તો માઉન્ટ બેટન એ દસ્તાવેજો હમીદ ઉલ્લાહને પાછા આપી દે અને હમીદ ઉલ્લાને જે ઠીક લાગે એ તેઓ કરે આ પ્રસ્તાવ માન્ય રાખી નવાબ સાહેબે સહી કરી આપી ચાર પાંચ દિવસમાં જ નવાબને પોતાની ભૂલનું ભાન થયું અને તેમણે મને એક પત્ર લખ્યો માય ડિયર સરદાર સાહેબ મેં તમારો કટ્ટર વિરોધ કર્યો અને પોતાના રાજ્યની સ્વતંત્રતા ટકાવી રાખવાની કોશિશ પણ કરી પરંતુ હવે મેં હાર માની લીધી છે હું તમને ભરોસો દેવડાવવા માગું છું કે હું જેટલો જાની દુશ્મન હતો એટલો જ વફાદાર મિત્ર સાબિત થઈશ આપકા

અને આ વિજયમાં મેં તથા તમે પોતપોતાની ભૂમિકા જ ભજવી છે એના માટે તમારી હિંમત પ્રમાણિકતા નિડરતાને પૂરેપૂરું શ્રેય જાય છે તમે તમારી જીત છોડી દીધી એ ખરેખર પ્રશંસાને પાત્ર બાબત છે આ સંઘર્ષ દરમિયાન મને સૌથી વધુ એ બાબત કટતી હતી કે તમારી આવડત અને પ્રતિભાનો ઉપયોગ દેશના હિતની વિરુદ્ધમાં થતો હતો પણ હવે મને એ વાતની ધરપત છે કે એ દેશ માટે ઉપયોગમાં આવશે ગોપાલની સમસ્યા અને એનો ઉકેલ સરદારે કઈ રીતે આણ્યો એની આ સંક્ષિપ્ત રજૂઆત ગીતા માણેકના આ સરદાર ધ ગેમ ચેન્જર પુસ્તકમાં આપ વાંચી શકશો મારી આપને વિનંતી છે કે સરદાર ધ ગેમ ચેન્જર પુસ્તક દરેકે દરેક જેમ આત્મા અને મનની વાત કરી ભરતભાઈએ તો જો ગાંધીજી આત્મા હોય તો સરદાર મન અને બુદ્ધિ છે તો આ મન અને બુદ્ધિ દરેકે દરેક ઘરમાં દરેકે દરેક હૃદયમાં દરેકે દરેક માણસ પાસે દરેકે દરેક ભારતીય પાસે આપણું આ પુસ્તક હોવું જોઈએ આ પુસ્તકને વધાવી લેશો અને સાચા અર્થમાં હું આ મારું વાંચીકમ અહીં પૂર્ણ કરું છું અને મારી વારણીને વિરામ આપું છું ધન્યવાદ સરદાર સાહેબનો ગીતાબેન એમની લાગણી અભિવ્યક્ત કરવા માંગે છે ગીતાબેન સોરી માફ કરજો એક જ વાત કરવી છે અમારે એક અમારા મનમાં એક ઉપક્રમ હતો કે આ વાત સરદારની વાત વધુને વધુ લોકો સુધી પહોંચાડવા માટે સરદાર સ્મરણ યાત્રા નામનો અમે એક પ્રોગ્રામ વિચારી રહ્યા છે જેની આ શુભ શરૂઆત બાપ બાપુના આશીર્વાદથી આજે થઈ રહી છે અને એમાં શરૂ એ પ્રોગ્રામની રૂપરેખા એવી રહેશે કે દસ મિનિટ જ્વલંત નાયક નામના અમારા જે સાથી છે એ વખતની પરિસ્થિતિ રાજકીય પરિસ્થિતિનો ખ્યાલ આપે હું સરદાર સાહેબે કઈ રીતે વિલીનીકરણ કર્યું એની વાત કરું અને પછી મનોજ જોશીનું જેવી રીતે આજે વાંચીકમ થયું ભોપાલ વિશે એવી રીતે બીજા રાજ્યો વિશેનું વાંચીકમ થાય એ પ્રકારનો એક કાર્યક્રમ અમે વિચાર્યો છે અને પ્રજ્ઞાબેન સાથે વાત કરી હતી એની શરૂઆત આજે થઈ તો બસ આ વધુને વધુ લોકો સુધી પહોંચાડવાનો એક પ્રયાસ છે તમારા તરફથી જે સહકાર મળશે એ પ્રમાણે અમે આગળ કરીશું થેન્ક યુ સો મચ ખૂબ જ ઉમદા પ્રયાસ થઈ રહ્યો છે સરદાર સાહેબને આ રીતે અંજલી આપવી એ ભારતનો કારણ કે ગઈકાલે જ મેં જોયું કે સરદાર ધ ગેમ ચેન્જરની હિન્દી આવૃત્તિ પણ આવી ગઈ છે એટલે સમગ્ર દેશમાં સરદાર ધ ગેમ ચેન્જરનું વાચિકમ થઈ શકે અને એ પ્રયાસોમાં આપણે સૌ જોડાઈએ તો એ આપણું અહોભાગ્ય છે સરદાર સાહેબનો પરકાયા પ્રવેશ આપણે પદ્મશ્રી મનોજ જોશીના વાચિકમ થકી માણ્યો મનોજભાઈની બહુમુખી પ્રતિભા એક નાનકડું સ્વરૂપ આપણે જોયું કે કેવો સંવાદ ક્યાં સરદાર અને ક્યાં તરત જ તેઓ પરકાયા પ્રવેશથી બાપુમાં જતા રહે અને પાછા ફરીથી સરદાર આ જ છે પદ્મશ્રી મનોજ જોશી મનોજભાઈને સરદાર અહીં આપનું આગમન એને અમે સૌ ઉમળકો અમારો રાજીપો વ્યક્ત કરીએ છીએ ખૂબ ખૂબ આભાર મનોજભાઈ સ્વરાજ આશ્રમ બારડોલી એ ભારતની રાજપીઠ છે રાજપીઠ અહીંથી સાચા અર્થમાં સરદાર ભારત સમક્ષ આવ્યા અને એમણે અખંડ ભારતનું નિર્માણ કર્યું સ્વરાજ આશ્રમ બારડોલી એ શિક્ષણની જ્ઞાનપીઠ છે કે જ્યાં છપ્પન વર્ષોથી શિક્ષણનો અખંડ યજ્ઞ ચાલી રહ્યો છે અને જેમાં વનવાસી દીકરીઓ શિક્ષણ અને કેળવણી મેળવી રહી છે અને એટલે જ સ્વરાજ આશ્રમ બારડોલી વ્યાસપીઠનું વહલું સ્થાન છે બાપુનું એક સ્થાનક છે અને બાપુ વારંવાર સ્વરાજ આશ્રમ બારડોલીમાં આવતા રહે છે સરદાર સંગોષ્ઠીને એમના આશીર્વચન આશીર્વાદ આપતા રહે છે રમેશ પારેખના શબ્દોમાં કહું તો બાપુ વિશે બીજું તો હું શું કહું તું તારું અંધારું દે મને હું તને દીવો આપું મારામાં આસ્થા તું સ્થાપ ને હું તારામાં શ્રદ્ધા સ્થાપું એવા પ્રિય મોરારી બાપુ શ્રદ્ધે મોરારી બાપુને દસમી સરદાર સંગોષ્ઠીમાં આશીર્વચન આપવા વિનંતી કરું છું પ્રિય બાપુ श्रीरामचंद्रम शरण प्रपद्ये श्रीरामदूत सौ प्रथम <coughs> सरदार साहेबनी बहुमुखी

ઉત્તમ શ્લોક કૃષ્ણને કહ્યા છે ઉત્તમ શ્લોક લીલિયા એવું સુખદેવજી કૃષ્ણ માટે બોલ્યા છે પરંતુ બારડોલીમાં સરદારે નિયુક્ત કરેલા એક ઉત્તમ શ્લોક આપણને મળ્યા જે ઉત્તમચંદ કાકાની ચેતનાને હું પ્રણામ કરું પૂજનીયા માં મારા પ્રણામ આ ગોમુખમાંથી નીકળેલી ગંગા ખબર નહીં વિસ્તાર અને હવે પછીની સંગોષ્ઠી કદાચ આ હોલમાં નહીં થઈ શકે એવું દૃશ્ય મારી આંખો જોઈ રહી છે પ્રણિયાબેન ગીતાબેન એણે જે મુદ્દાસર વાત મૂકી અને એમાંય સામ દામ દંડ ભેદ એ ચારેય સૂત્રોને જે સિદ્ધ કર્યા અને શુદ્ધિપૂર્વક સિદ્ધ કર્યા નહી ઘણી વસ્તુ સિદ્ધ થતી હોય છે પણ એમાં શુદ્ધિનો અભાવ હોય છે આપણે જે રીતે કામ કર્યું છે હું ભૂલી જાઉં એના પહેલા કહી દઉં ગીતાબેન કે આવો પ્રયોગ આપને જયારે સમય હોય હું થોડોક વ્યસ્ત હોઉં છું પણ સમય કાઢીશ એક વખત આપ મહુવામાં આવીને કરો અમે બહુ રાજી થઈશ એક વખત ત્યાં પણ યદ્યપિ આંગણું મારું જ છે બારડોલ અહીંયાનો એનો પ્રારંભ થયો છે અને આગળ આગળ આપની જે યોજના હોય એમાં મારી વ્યાસપીઠ મારી મર્યાદામાં જે રીતે ઉપયોગી થઈ શકે એવું આપ મને કહેજો અથવા તો મનોજભાઈ દ્વારા કહેવડાવજો મનોજભાઈ સંસ્કૃત બોલે છે એનો હું આશક છું